वंदे मातरम विद्यार्थी धोरण 9 ની અંદર વિજ્ઞાન વિષયમાં આપણે ત્રીજા ચેપ્ટરનો એક વિડિયો લેક્ચર મૂકેલો હતો. આ વિડિયો લેક્ચરની અંદર તમને સામાન્ય રીતે થોડી ઘણી પરમાણુ શબ્દ વિશેની માહિતી હતી, શરૂઆતની તેમની પ્રાસ્તાવિકતા હતી. એન્ડ સેકન્ડ પોઈન્ટ ઉપર આપણે જઈએ તો સેકન્ડ પોઈન્ટ ઉપર ઘણી બધી એવી માહિતીઓ હતી, જેમ કે ડાલ્ટનનો નિયમ છે, સહયોગીકરણના નિયમ છે, ઇટીસી, આ બધી ચર્ચાઓ થઈ ગઈ હતી. આ વિડિયો લેક્ચરની અંદર તમારે કેવી વસ્તુની વાત કરવાની છે, તો પહેલાં ફર્સ્ટ હું ટોપિક લખી દઉં કે આપણે કયા કયા ટોપિકો ભણવાના છે. એ ટોપિક ઉપરથી આપણે કન્ટિન્યુઅસલી એના પછીના જે કોઈ વસ્તુઓ છે એમના વિશેની માહિતી મેળવશું. ફર્સ્ટ, આ જ વખતે આપણે જે આ ટોપિકમાં ડાલ્ટનની જે અભિધારણાઓ હતી એ અભિધારણાઓ આપણે કમ્પ્લીટલી પૂરી કરી છે. આ ડાલ્ટનની અભિધારણાઓ પછી આપણે જે પહેલો તબક્કો ભણવાનો છે ને, એ પહેલો તબક્કો ભણવાનો છે એ સામાન્ય રીતે પરમાણુના કદ વિશેની માહિતી મેળવવાની છે. પરમાણુ કદ ની માહિતી મેળવી લીધા પછી આપણે બીજા સ્ટેપની અંદર પરમાણુ વિશેની જુદી જુદી માહિતીઓ, જેમ કે પરમાણુની સંજ્ઞા, તો આપણે આ વિડિયો લેક્ચરની અંદર માત્ર થોડી ઘણી જ માહિતીઓ મેળવવાની છે. એ માહિતીઓ તમને બોર્ડ ઉપર હું પ્રેઝન્ટ કરું છું. ફર્સ્ટ, પહેલી માહિતી આપણે એવું લખવાનું છે કે પરમાણુનું કદ કેવું હોય, પરમાણુના કદ વિશેની માહિતી મેળવવાની છે. બીજો પોઈન્ટ છે આપણે પરમાણુની સંજ્ઞા વિશેની માહિતી મેળવવાની છે કે પરમાણુની સંજ્ઞા કઈ પ્રકારની હોય. એન્ડ ત્રીજો પોઈન્ટ છે પરમાણુના દળ વિશેની માહિતી મેળવવાની છે અને એમના કેટલાક ઉદાહરણો જોવાના છે. તો ગયા વિડિયો લેક્ચરમાં આપણે જ્યારે ડાલ્ટનની અભિધારણાઓ પૂરી કરી દીધી અને ડાલ્ટનની અભિધારણાઓ પૂરી કર્યા પછી આપણે ખબર પડી કે પરમાણુ શબ્દ છે અવિભાજ્ય છે. પરમાણુ અવિભાજ્ય શબ્દ છે, પરમાણુના ભાગ પડી શકે નહીં. જો પરમાણુના ભાગ ન પડી શકે તો આપણે કરવાનું શું થશે, અથવા પરમાણુ છે એમના વિશે આપણે કેટલીક અને કેવી કેવી માહિતીઓ મેળવી શકીએ. તો પરમાણુના કદની વાત કરે છે ત્યારે પરમાણુનું કદ અતિ સૂક્ષ્મ હોય છે. પરમાણુનું કદ છે અતિ સૂક્ષ્મ, કારણ કે પરમાણુ પોતે જ અતિ સૂક્ષ્મ કણ હોય તો એમનું કદ તો ક્યાં માપવા જવાની વાત થાય. તો આ લોકો પરમાણુના કદને માપવા માટે જુદી જુદી પદ્ધતિઓ આપણે આપે છે. એમાં સૌ પ્રથમ પહેલી વહેલી આંકડાકીય માહિતીની વાત કરવામાં આવે છે કે પરમાણુનું કદ છે એની આંકડાકીય માહિતી શું આવશે. તો પરમાણુના કદની આંકડાકીય માહિતીમાં ફર્સ્ટ, 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા મીટર, 10^-9. તો 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર થશે તો 10^-9 મીટર થશે. તો 1 નેનોમીટર બરાબર 10^-9 મીટર થશે. આ નેનોમીટરનો અર્થ છે 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો 10^-9 નેનોમીટર. આ નેનો શબ્દ છે ને અતિ નાના લેવલનો છે. પરમાણુનું કદ માપવા માટે નેનો શબ્દનો પણ ઉપયોગ થાય છે. ઘણી વખત પરમાણુનું કદ માપવા માટે માઇક્રો શબ્દનો પણ ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે 1 PM બરાબર 10^-12 મીટર. તો ઘણી વખત માઇક્રો શબ્દનો પણ અર્થ થાય છે કે એક સામાન્ય રીતે 1 પાઇકોમીટર બરાબર ખાલી જગ્યા મીટર થશે. તો 1 પાઇકોમીટર બરાબર 10^-12 મીટર થશે. તો બહુ સરળ, સિમ્પલ અને સાદી માહિતી છે. આ બધી જ માહિતીઓને તમારા મગજની અંદર સ્ટોરેજ કરવાની છે કે પરમાણુનું કદ વાસ્તવમાં બહુ સૂક્ષ્મ હોય છે, એને સાપેક્ષ માપી ન શકાય. કિલોમીટરમાં, મીટરમાં, સેન્ટીમીટરમાં આપણે એમને માપી શકતા નથી. એટલા માટે આપણે એના કરતાં પણ નાનો એકમ નેનોમીટર અને પાઇકોમીટરની વાત કરવાની થશે. નેનો શબ્દનો અર્થ થશે 10^-9 મીટર એન્ડ પાઇકો શબ્દનો અર્થ થશે 10^-12 મીટર. આપણે આની અંદર આ લોકો કેવા શું માગે છે, વાસ્તવમાં તમને પહેલાં વહેલા એક સામાન્ય વસ્તુ છે એમની લેન્થ આપેલી છે. તમારી ટેક્સ્ટબુક જોશો તો ટેક્સ્ટબુકની અંદર તમને તરબૂચનું મૂલ્ય આપેલું છે. તો તરબૂચનું મૂલ્ય તમને આપેલું છે. તરબૂચ છે એ બધાએ તરબૂચ જોયું જ હોય. તરબૂચ વાસ્તવમાં બિગ લેવલની વસ્તુ છે, મોટા કદની વસ્તુ છે. નેક્સ્ટ, એના પછી તરબૂચ પૂરું થાય ને તરત જ આપણે બીજા સ્ટેપમાં જઈએ.
જેવું તરબૂચ પૂરું થશે એટલે આપણે બીજા સ્ટેપની અંદર જોઈએ તો બીજા સ્ટેપની અંદર તરબૂચ પછી શું આપણે આપેલું છે તો કે કીડી કીડીનું કદ તરબૂચ છે એ મોટા લેવલનું હોય કીડી એના કરતા ના એના કરતા પણ નાના લેવલની જે કંઈ વસ્તુ હોય છે એ કીડી હોય છે તો પેલા તરબૂચનું કદ આપેલું હશે પછી કીડીનું કદ આપેલું છે કીડી કરતા પણ આપણે આગળ જઈએ તો સામાન્ય રીતે કીડી કરતા પણ નાની વસ્તુ આપણે આપે છે હાઇડ્રોજન પરમાણુ હાઇડ્રોજન પરમાણુ આ બધી જ વસ્તુ છે એમના પદ સામાન્ય રીતે જુદા જુદા હોય છે તો વિચાર કરો ઠીક તમને તરબૂચ જે એનું મૂલ્ય આપેલું છે અને ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય છેલ્લે તમને એચ પરમાણુ સુધી લઈ જાય છે તો બહુ સાદું સિમ્પલ અને સરળ વસ્તુ છે પરમાણુનું કદ એટલે બીજું કાંઈ નહીં એકદમ સિમ્પલ વસ્તુની માહિતી આપવાની છે પરમાણુ કદ એટલે માત્ર ને માત્ર પરમાણુ કદ એટલે એક નેનોમીટર બરાબર 10^-7 મીટર થશે તો આપણે આવી રીતનું આખી આખી વસ્તુની વાત કરવાની એટલે આપણે જે કંઈ વાત કરી હતી એ પરમાણુના કદ વિશેની વાત કરી સામાન્ય રીતે તરબૂચ કીડી અને હાઇડ્રોજનના અણુ વિશેની વાત કરી હાઇડ્રોજનના પરમાણુ વિશેની વાત કરી આવી ઘણી બધી કદને રિલેટેડ આપણે ઘણી બધી સારી રીતે વાત કરેલી છે કે આ બધું કદને રિલેટેડ છે તો આમાંથી પૂછાય શું આમાંથી કાંઈ તમારે પાકું નથી કરવાનું ખાલી તમને કદ વિશેની માહિતી આપેલી છે કે કદ આને કહેવાય બીજું આપણે બધી જ વસ્તુ છે એ સામાન્ય રીતે વેગ ધરાવતી હોય આજે મારો કંઈક વજન હશે આ કોટ પહેર્યો છે તો એનો કંઈક વજન હશે ચોક હોય ડસ્ટર હોય ઇટ ઇઝ કોઈ બી વસ્તુ હોય તેમનું કંઈક ને કંઈક તો વજન હોય જ છે દરેક વસ્તુનો કંઈક ને કંઈક કોઈ ને કોઈ વસ્તુ રિલેટેડ કંઈક ને કંઈક આડાવડો કંઈક તો વજન એનો હોય જ છે બરાબર છે તો સામાન્ય રીતે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ કે કેવી વાત કરવા જઈ રહ્યા છીએ તો અહીંયા આપણે એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે આપણા દરેક પદાર્થનો જેમ કંઈક ને કંઈક વજન હોય છે એમ પરમાણુને પોતાનો વજન હોય છે આ પરમાણુને જે પોતાનો વજન છે એને પરમાણુનું વજન અથવા તો પરમાણુનું દળ તરીકે ઓળખવામાં આવે છે એ પહેલાં જુદા જુદા વૈજ્ઞાનિકોએ આ બધા જ તત્વો જેટલા કોઈ તત્વ છે વિશ્વમાં 118 જેટલા તત્વો છે અત્યારે તો અત્યારના સમયમાં 118 જેટલા તત્વો છે જ્યારે આપણે ભૂતકાળની વાત કરીએ છીએ તો ત્યારે થોડા ઓછા તત્વો હશે તો જેટલા તત્વો હશે એટલા તત્વોને ઓળખવા માટે વૈજ્ઞાનિકોએ એક સંજ્ઞા પ્રણાલી બનાવી આ સંજ્ઞા પ્રણાલીને સામાન્ય રીતે પરમાણુ સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે તો સામાન્ય રીતે વૈજ્ઞાનિકોએ એક સંજ્ઞા પ્રણાલી બનાવેલી છે આ સંજ્ઞા પ્રણાલીને વૈજ્ઞાનિકો સામાન્ય રીતે જે સંજ્ઞા પ્રણાલી બનાવેલી છે અથવા બનાવેલી છે એ કેવી સંજ્ઞા પ્રણાલી હતી તો પ્રાથમિક લેવલની સંજ્ઞા પ્રણાલી હતી પ્રાથમિક લેવલની સંજ્ઞા પ્રણાલી એટલે કેવી હાઉ પ્રાથમિક લેવલની સંજ્ઞા પ્રણાલી હતી કેવી પ્રાથમિક લેવલની સંજ્ઞા પ્રણાલી હું આવી ગોળ કુંડાનું કરું તો આ સંજ્ઞા હાઇડ્રોજન નામના તત્વની થશે હું દાખલા તરીકે ગોળ કુંડાની અંદર એસ કરું તો આ સલ્ફર નામના તત્વની થશે દાખલા તરીકે હું ગોળ કુંડામાં આવી કામ કરું આવી ત્યાં સંજ્ઞા તો જે તે તત્વની સંજ્ઞા થશે તો શરૂઆતના દિવસોમાં બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ આવી તત્વ અને તત્વની સંજ્ઞાઓ વિશેની વાતો કરેલી છે તો સૌ પ્રથમ પહેલી વખત બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે આ તત્વ અને તત્વને રિલેટેડ બધી સંજ્ઞા અને એટીસી એ બધાની જ વાતો કરેલી છે તો એક ખાસ ધ્યાન રાખજો કે સંજ્ઞા છે એ સૌ પ્રથમ બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે આપેલી જેમ જેમ સમય જતો ગયો એમ એમ આ કેમિસ્ટ્રી રસાયણ વિજ્ઞાનનો વિકાસ થતો ગયો અને રસાયણ વિજ્ઞાનનો જેમ જેમ વિકાસ થતો ગયો એમ કંઈક ને કંઈક નવીન વસ્તુ એમની અંદર એડિશનલ થતી ગઈ દાખલા તરીકે રસાયણ વિજ્ઞાનનો વિકાસ થતો ગયો એમ કઈ કઈ વસ્તુ નવી એડિશનલ થતી ગઈ સિમ્પલ બાબત છે કે રસાયણ વિજ્ઞાનનો વિકાસ થતા એક રસાયણ વિજ્ઞાનને રિલેટેડ એક શાખા રસાયણ વિજ્ઞાનનો વિકાસ થતા એને રિલેટેડ એક શાખા જેમને આયુપીએસી તરીકે ઓળખવામાં આવે છે જેમનું પૂરું નામ ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી સામાન્ય રીતે આયુપીએસીનું ફૂલ નેમ તમને કહું છું ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી આ લોકોએ નક્કી કર્યું કે ભાઈ તત્વને ચોક્કસ સંજ્ઞા આપવી જોઈએ આ ચોક્કસ સંજ્ઞાઓ છે એમના ચોક્કસ કારણ હોવા જોઈએ તો ચોક્કસ સંજ્ઞા આપવાની થશે ચોક્કસ એમના કારણો હોવા જોઈએ મોટાભાગે તત્વની સંજ્ઞા છે ને
એના અંગ્રેજી નામ અથવા લેટિન શબ્દ પરથી રાખવામાં આવે છે. મુખ્યભાગે સત્વગુણના અંગ્રેજી નામ અને તેમના લેટિન શબ્દ. લેટિન છે, ગ્રીક છે, જર્મન છે. તો સામાન્ય રીતે આયુપીએસી નામકરણ કરતી વખતે અથવા તત્વનું નામ લખતી વખતે તમારે તત્વની અંગ્રેજીની અંદર, લેટિન ભાષામાં, ગ્રીક ભાષામાં કે જર્મન ભાષામાં, ચાર ભાષા કહું છું, અંગ્રેજી ભાષાની વાત કરું છું, લેટિન ભાષાની વાત કરું છું અને ગ્રીક ભાષાની વાત કરું છું, આ ચારમાંથી તમારે જે રિલેટેડ ટુ નેમ થતું હોય એને સંજ્ઞા આપવી. બીજું, જે સંજ્ઞા તમે આપો છો એ સંજ્ઞા પ્રણાલી અનુસાર હંમેશા પ્રથમ અક્ષર જે હોય ને, પ્રથમ અક્ષર, એ પ્રથમ અક્ષર કેપિટલ કરવો. તો સામાન્ય રીતે સંજ્ઞા પ્રણાલી અનુસાર છે, આ સંજ્ઞા પ્રણાલી અનુસાર જે પ્રથમ અક્ષર છે એ પ્રથમ અક્ષરને ફરજિયાત કેપિટલ તરીકે જ દર્શાવવામાં આવે છે. ઘણી વખત શું થતું હોય કે ઘણી વખત બીજો અક્ષર બી આવતો હોય, તો બીજો અક્ષર છે એ નાની લિપિમાં દર્શાવો, તો બીજા અક્ષરને નાની લિપિની અંદર દર્શાવવામાં આવે છે. તો સામાન્ય રીતે બીજો અક્ષર છે એમને નાની લિપિની અંદર દર્શાવવામાં આવે છે, પ્રથમ અક્ષર છે એને કેપિટલ અક્ષર તરીકે દર્શાવવામાં આવે છે. તત્વના નામ મોટાભાગે અંગ્રેજી શબ્દ અથવા એમના લેટિન નામ અથવા એમના ગ્રીક નામ અથવા એમના જર્મન નામ પરથી રાખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ, દાખલા તરીકે આપણે વાત કરીએ તો નાઇટ્રોજન, સોડિયમ, તો સોડિયમની સંજ્ઞા કેપિટલ એમ અને સ્મોલ એમ. આપણે વાત કરીએ સોડિયમની તો સોડિયમની સંજ્ઞા થશે કેપિટલ એમ એન્ડ સ્મોલ એ. આ સોડિયમની સંજ્ઞા છે, તો સોડિયમની સંજ્ઞા કેપિટલ એમ એન્ડ સ્મોલ એ થશે. આ સોડિયમને અંગ્રેજીમાં નેટ્રિયમ કહેવાય અને નેટ્રિયમ ઉપરથી આનું નામ આપેલું છે, એટલા માટે સોડિયમ છે એને અંગ્રેજી છે એનું હકીકતમાં અંગ્રેજી તમે કહેવાય એસ નામ આવે, પણ સોડિયમ લેટિન ભાષામાં નેટ્રિયમ તરીકે ઓળખાય છે, એટલે એની સંજ્ઞા એને આપવામાં આવી. દાખલા તરીકે લોખંડ છે ને, ચોથા નંબર પર લોખંડ, તો વાસ્તવમાં લોખંડની સંજ્ઞા છે ને એ લોખંડની સંજ્ઞા ફેરસ, તો ફેરસ હોય એમનું ગ્રીક અને લેટિન નામ છે, એ ગ્રીક અને લેટિન નામ પરથી એની સંજ્ઞા ફેરસ આપવામાં આવી. તો લોખંડ છે એ લોખંડનું નામ ફેરસ, એની સંજ્ઞા ગ્રીક અને લેટિન નામ જે કહેવાય એના ઉપરથી રાખવામાં આવ્યું. હાઇડ્રોજન છે, હાઇડ્રોજન, તો હાઇડ્રોજન નો સિમ્બોલ થશે એચ કેપિટલ. હેલિયમ છે, તેમનો સિમ્બોલ થશે એચ ઈ. હેલિયમ, તેમનો સિમ્બોલ થશે એચ ઈ. તો વાસ્તવમાં કઈ બધું નામ કરવું એટલે બીજું કઈ નહીં, સંજ્ઞા આપવી એટલે બીજું કઈ નહીં, જે એનું નામ હોય એમના અંગ્રેજી શબ્દ ઉપરથી એમની સંજ્ઞા આપી દઈશ. જો ક્યારેક એવું બને, ક્યારેક એવું બી બને કે ભાઈ અંગ્રેજી નામ ઉપરથી એમની સંજ્ઞા સેટઅપ ન થતી હોય, તેનો અર્થ શું હોય, તો કે એનું કંઈક ગ્રીકની અંદર, લેટિનની અંદર ને જર્મનની અંદર કંઈક બીજું નામ થાય છે અને એ બીજા નામ ઉપરથી આપણે સંજ્ઞાઓ આપેલી છે. તો આજનો આપણો આ જે ટોપિક હતો સંજ્ઞાને રિલેટેડ, એ બોર્ડ ઉપર દર્શાવેલો છે, ટેક્સ્ટબુકની અંદર જોજો. આ બધી જ વસ્તુ તમારા ધોરણ 10ની અંદર, 10th ની અંદર બધી અતિ ઉપયોગી વસ્તુ છે. તો આજે આપણે જે ટોપિકની ચર્ચા કરતા હતા, અથવા તો આજે જે આપણે આ ટોપિકની વાતો કરેલી છે, તો આ ટોપિકની અંદર આપણે કેવી વાતો કરેલી છે અને શું વાતો કરેલી છે, તો આ ટોપિકમાં આપણે ધોરણ 9ના વિજ્ઞાનની વાતો કરતા હતા. આ ધોરણ 9ના વિજ્ઞાનની વાતોની અંદર આપણે કેવી વાતો કરેલી છે, તો આપણે એવી વાત કરી કે આપણે આની અંદર પરમાણુ કદ, પરમાણુ સંજ્ઞા, પરમાણુ દળ અને તેના ઉદાહરણ વિશેની ચર્ચા કરશું. સૌ પ્રથમ પરમાણુ કદ છે એ નેનોમીટરમાં મપાય અથવા પાઇકોમીટરની અંદર મપાય. બીજી વસ્તુ છે આપણે તરબૂચની ને કીડીની ને જે કંઈ વાત કરી છે એ આપણે સાપેક્ષમાં કેવું તત્વ હોય, તો પેલું મોટું તત્વ લીધું તરબૂચ, એના પછી નાનું તત્વ લીધું અને કમ્બાઈન નાનું નાનું આપણે તત્વ લેતા ગયા અને છેલ્લે આપણે પરમાણુ સુધી પહોંચતા ગયા. પરમાણુ સામાન્ય રીતે આપણે કીધું કે બે રીતે માપી શકાય, એક નેનોમીટરમાં માપી શકાય, એક માઇક્રો પાઇકોમીટરમાં માપી શકાય. ટેક્સ્ટબુકની અંદર લખેલું જ છે આ બધી વસ્તુ, તમે જોશો એટલે દેખાશે. ટેક્સ્ટબુકમાં એમનો ફોટો બી આપેલો છે કે સામાન્ય રીતે જે કોઈ તત્વ છે એ એલિમેન્ટ્સ, તત્વ, અણુ, પરમાણુ કેવો દેખાતો હોય તેમનો એક ટેક્સ્ટબુકમાં ફોટો આપેલો છે. આ પૂરું કરીએ એટલે તરત જ સામાન્ય રીતે એમનું જે કંઈ નામ છે એ નામની સંજ્ઞા અથવા તો સામાન્ય રીતે સૌ પ્રથમ પહેલો વૈજ્ઞાનિક છે બર્ઝેલિયસ,
એમને પોતાની સંજ્ઞાની રજૂઆત કરેલી હતી. તો બોર્ડ ઉપર એ સંજ્ઞા પ્રણાલી દર્શાવેલી છે. પછી ધીરે ધીરે આખી આખા કેમિસ્ટ્રીનો વિકાસ થતો ગયો, અને જે કેમિસ્ટ્રીનો આખે આખો આપણો સંપૂર્ણ વિકાસ થતો ગયેલો છે, એ સંપૂર્ણ કેમિસ્ટ્રીના વિકાસની અંદર છેલ્લે આપણે એવો નિર્ણય ઉપર લીધા કે ભાઈ આઈયુપીએસસી સંસ્થા છે, ઇન્ટરનેશનલ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, આ આઈયુપીએસસી નામની સંસ્થા છે, એમને અંગ્રેજી, લેટિન, ગ્રીક અને જર્મન નામ ઉપરથી એમની સંજ્ઞા આપવાની કામ ચાલુ કર્યું. આ સંજ્ઞા જ્યારે આપો ત્યારે યુનિક સંજ્ઞા હોવી જોઈએ, પ્રથમ અક્ષર કેપિટલ હોવો જોઈએ, બીજો અક્ષર છે નાની લિપિમાં જ હોવો જોઈએ, જેમના ઉદાહરણ આપેલા છે. એક્ઝામ્પલ તરીકે સોડિયમ છે, તો વાસ્તવમાં સોડિયમનો સ્પેલિંગ તો એસથી ચાલુ થાય, પણ એમનો સિમ્બોલ એને એપો છે. શું કામ? તો કે સોડિયમનું લેટિન નામ નેટ્રિયમ છે, એટલે એનું સિમ્બોલ છે એને છે. લોખંડનું લેટિન નામ ફેરસ છે, એટલા માટે એનું સિમ્બોલ એપી છે. હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન એચ આપેલો છે. હિલિયમ છે, તો હિલિયમનો એચ આપેલો હોય. પોટેશિયમ છે ને લેટિનની અંદર નેટ્રિયમ કહેવાય, એટલે એમની સંજ્ઞા કેપિટલ કે આપેલી છે. તો પોટેશિયમને લેટિનની અંદર નેટ્રિયમ કહે છે, એટલે એમની સંજ્ઞા કેપિટલ કે આપેલી છે. હવે આપણે આના પછી જે બીજો વિડીયો લેક્ચર ઉતારશું, એ બીજા વિડીયો લેક્ચરની અંદર સામાન્ય રીતે આપણે એવી જ વાતો કરવાની છે જે પરમાણુના કદ સાથે રિલેટેડ હોય. તો બીજા વિડીયો લેક્ચરની અંદર તમારે પરમાણુના કદની વાત કરશું, પરમાણુ ધારની વાત કરશું, આ બધી તો આપણે વાતો કરવાની જ છે, પણ સાથે સાથે તમારે દરેક તત્વ છે એ દરેક તત્વની તમારે પરમાણુની સંજ્ઞા આવડવી જોઈશે, પરમાણુનું નામ આવડવું જોઈશે, પરમાણુનો ક્રમાંક આવડવો જોઈશે અને પરમાણુનું વજન આવડવું જોઈશે. તો વાસ્તવમાં બધું છે ચોથા ચેપ્ટરમાં, પણ શીખવાનું છે આપણે ત્રીજા ચેપ્ટરમાં. તો ચોથા ચેપ્ટરની ટેક્સ્ટ બુક જોજો, એની અંદર 1-20 તત્વના નેમ છે, એને પ્રોટોન, ઇલેક્ટ્રોન એન્ડ ન્યુટ્રોન એવા એના તત્વના જે કોઈ ક્રમાંક છે એ આપેલા છે, અને તમારે પરમાણુ દર શોધવાનું છે. તો આખી આખી ટેક્સ્ટ બુકની અંદર ચોથું ચેપ્ટર તમારે રિફરિંગ કરવું પડશે, અને એ ચેપ્ટરની અંદર આ બધી જ વસ્તુઓ તમને આપેલી છે. તો બહુ સાદી અને સરળ ભાષામાં મેં તમને આ બધી જ વસ્તુની સમજૂતી આપેલી છે. હવે પછીનો જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર છે એની અંદર આને રિલેટેડ જ આપણે બધી વસ્તુઓની ચર્ચા કરશું. જોજો આની અંદર, બાકી આપણે પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈએ.